ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તાવાર રીતે પહેલું નામ ખુલ્યું છે અને એ છે પી સંગમાનું. એ લોકસભાના સ્પીકર હતા ત્યારે એ જે રીતે પ્લીઝ પ્લીઝ કરતા હતા સભ્યોને અને બહુ સુંદર રીતે એમણે લોકસભાનું સંચાલન કર્યું અને બહુ લોકપ્રિયતા પણ મેળવી હતી. હવે બીજુ જનતા દળ અને તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા એ બેઉ જણાએ પી સંગમાના નામને ટેકો કર્યો છે. પી સંગમાએ પોતે પણ એકવાર જાહેરાત કરી હતી કે કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવો. જોકે એ સમયે સંગમાએ એમ કહ્યું હતું કે હું પોતે એનો ઉમેદવાર નથી. પણ હવે એ ખુલ્લા મેદાનમાં આવ્યા છે. એમણે કહ્યું છે કે હું આદિવાસી છું, બીજા બધા પક્ષો પણ મને સ્વીકારે. એટલે ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે પક્ષોએ પોતાના ઉમેદવાર તરીકે સંગમાને મૂક્યા છે. પણ કેટલી સંભાવનાઓ છે એ તપાસવું હોય તો મજાની વસ્તુ એ છે કે ખુદ સંગમાએ એમ કહ્યું કે અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીનું નામ ચાલે છે અને ખૂબ લોકપ્રિય નેતા છે, બધા જ પક્ષોમાં એ ખૂબ લોકપ્રિય છે. પણ કોંગ્રેસ એમનું નામ ચલાવે છે કે નહીં ખબર નથી. કોંગ્રેસ સત્તાવાર એમના નામની જાહેરાત કરતી નથી. અને પ્રણવ બાબુ માન્ય નેતા હોવા છતાં એક આદિવાસી તરીકે એક આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવા માટે મારી પસંદગી થવી જોઈએ. એટલે સંઘમાં એવું પોતે સ્વીકારીને ચાલે છે કે જો પ્રણવ બાબુનું નામ આવશે તો બીજા પક્ષો પણ સ્વીકારી લેશે. એટલે પોતે નબળા ઉમેદવાર છે એવું જાણે છે અને સંઘમાં રાષ્ટ્રપતિ ન થઈ શકે એના ઘણા બધા કારણો છે. એમાંનું સૌથી મોટું કારણ છે એમનું રાજ્ય. એ મેઘાલયમાંથી આવે છે, ભારતના ઈશાન ખૂણામાં સૌથી છેલ્લા રાજ્યોમાંનું એક રાજ્ય છે. 100 કિલોમીટર બાય 300 કિલોમીટર એટલે એક નાનકડી પટ્ટી માં આ મેઘાલય વસેલું છે. મોટા ભાગે પર્વતો છે અને વસ્તી છે માત્ર 22-23 લાખ. એટલે વડોદરા શહેર કરતા પણ એ નાનું રાજ્ય છે. ગોવા રાજ્ય છે જેની વસ્તી 14 લાખ છે, એટલે અડધા વડોદરા જેટલી એની વસ્તી છે. અને મેઘાલય પણ આ દેશમાં રાજ્ય છે કે જેની વસ્તી માત્ર 21 લાખ છે. એટલે સાવ 21 લાખની વસ્તીમાંથી આવતા સંઘમાં 8 વાર લોકસભામાં ચૂંટાયા છે. અત્યારે એમની પુત્રી પણ લોકસભામાંથી ચૂંટાઈને કેન્દ્ર સરકારમાં પ્રધાન થઈને બેઠી છે. એમનો એનસીપી પક્ષ પણ કેન્દ્ર સરકારમાં સત્તાધારી પક્ષમાં છે. હવે સંઘમાંની સૌથી મોટી મુશ્કેલી અહીં છે. શરદ પવાર એનસીપીના સર્વે સર્વા છે, કારણ કે સૌથી મોટો બેઝ એમનો મહારાષ્ટ્ર છે અને બીજો એમનો બેઝ મેઘાલય છે. હવે મહારાષ્ટ્રની આટલી મોટી વસ્તી સામે 21 લાખની વસ્તીવાળા મેઘાલયનું કશું ગજું નથી. અને બીજું કે શરદ પવાર પોતે ઈચ્છતા નથી કે સંઘમાં રાષ્ટ્રપતિ થાય, કારણ કે શરદ પવાર એનસીપીના સર્વે સર્વા છે. એ પોતાને ભારતના વડાપ્રધાનના ઉમેદવાર ગણે છે. એમની બહુ જ આંતરિક ઈચ્છા મહેચ્છા વડાપ્રધાન થવાની છે અને પોતે કશું ન થઈ શકે. માત્ર એક પ્રધાન થઈને કેબિનેટ મિનિસ્ટર થઈને કેન્દ્રમાં જેમ તેમ બેઠા છે, ખેતીવાડીના પ્રધાન થઈને. અને એમનો એક ચેલો, એમનો એક આસિસ્ટન્ટ, એમને હાથ નીચેનો એક નેતા ભારતનો રાષ્ટ્રપતિ થઈ જાય
એ વાત શરદ પવાર હજમ કરી શકે એમ નથી. સંઘમાં રાજકીય જે લોકો પણ રાજકારણમાં સક્રિય છે બધામાં બહુ લોકપ્રિય છે. મને કહેવામાં આવે કે સંઘમાંને રાષ્ટ્રપતિ માટે જો મારે વોટ આપવાનો હોય તો હું ચોક્કસ સંઘમાંને મત આપું. ખૂબ સારા રાજકારણી છે. તેમ છતાં જે રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે એમાં સંઘમાંનું ગજું બહુ દેખાતું નથી. કારણ કે શરદ પવાર જ ઈચ્છતા નથી કે એમના હાથ નીચેનો એક નેતા રાષ્ટ્રપતિ થઈ જાય. કારણ કે પછી વાત એવી આવે કે આગામી ચૂંટણીમાં શરદ પવાર જો પ્રધાન થાય તો એમણે સંઘમાં પાસે સોગંદ લેવા પડે. એટલે આ પરિસ્થિતિ શરદ પવાર થવા દેશે નહીં. એટલે શરદ પવારે હજુ પોતાના પક્ષ તરફથી કોઈ નામ બહાર પાડ્યું નથી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે સંઘમાંના નામ માટે તમારે શું કહેવું છે ત્યારે શરદ પવાર એમ કહી રહ્યા છે કે આવી કોઈ ચર્ચા થઈ નથી, સંઘમાંએ મને આવી કોઈ વાત કરી નથી. એટલે એક સારા ઉમેદવારનું નામ જાહેર થયું છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, પણ મને લાગતું નથી કે કોઈ પણ સંજોગોમાં સંઘમાંનું નામ થ્રુ આઉટ નીકળે. એટલે સંઘમાંને એક ઓબ્સ્ટેકલ શરદ પવાર છે જે એમના નેતા છે, અને બીજો ઓબ્સ્ટેકલ કે કોંગ્રેસે સંઘમાંને માફ કરી દીધા, એનસીપીની જોડે ગઠબંધન કર્યું શરદ પવાર અને સંઘમાં. સોનિયા ગાંધી નહીં ચાલે, રાષ્ટ્ર વડાપ્રધાન પદે ન બેસાડાય, વિદેશી કુળની છે એવી ગાળો ભાંડીને કોંગ્રેસમાંથી નીકળ્યા હતા. હવે કોંગ્રેસની મજબૂરી છે કે શરદ પવાર અને સંઘમાંને જોડે બેસાડવા પડ્યા, અને સંઘમાંની છોકરીને રાજ્યકક્ષાની પ્રધાન પણ બનાવી છે. પણ આ કોંગ્રેસ સોનિયા ગાંધીને ગાળો ભાંડનાર અને એ વિદેશી કુળની છે એવું કહેનાર સંઘમાંને કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રપતિ બનવા નહીં દે. એટલે કોંગ્રેસની કદાચ મજબૂરી ઊભી થાય, કોક નામ એમના નામ કોંગ્રેસ પોતે જ્યાં નામ મૂકે એ નામ બીજા પક્ષો પાસે ન મંજૂર કરાવી શકે તો બીજા પક્ષના બીજા કોઈ નામ એ સ્વીકારી લેશે. પણ કોઈ પણ સંજોગોમાં સંઘમાંનું નામ સ્વીકારાય એમ લાગતું નથી. એટલે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે પહેલું નામ બહાર આવ્યું છે સંઘમાંનું એ બહુ ચાલે એમ નથી. હજુ પણ મારી દ્રષ્ટિએ પ્રણવ મુખર્જી જ ભારતના ભાવિ રાષ્ટ્રપતિ તરીકે હું જોઈ રહ્યો છું. ખૂબ હોશિયાર રાજકારણી છે, બધા જ પક્ષોમાં બહુ લોકપ્રિય છે, અને એ પોતે એવી ઈચ્છા એકવાર જાહેર કરી ચૂક્યા છે. જોકે રાજકારણમાં બોલવું શું ને કરવું શું એ જુદી વસ્તુ છે, પણ એમણે એમ કહેલું હું 2014ની લોકસભાની ચૂંટણી લડવાનો નથી. એના બે અર્થ થાય કે 2014ની લોકસભાની ચૂંટણી પછી હું વડાપ્રધાનનો ઉમેદવાર નથી, અને એનો એક બીજો અર્થ કરવો હોય તો એમ થઈ શકે કે પ્રણવ મુખર્જી 2014ની જો લોકસભાની ચૂંટણી ના લડવાના હોય તો એ રાષ્ટ્રપતિ ભવનમાં મુકાઈ શકે એમ છે. પ્રણવ મુખર્જીએ પણ કોંગ્રેસમાં બળવો કરેલો, અને એમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવેલા, એમણે જુદો પક્ષ કરેલો, અને એ જ વાતે એ વડાપ્રધાન ન થઈ શક્યા. પણ એ પછી એમણે જે પુનઃ બતાવી છે ને જે રીતે કોંગ્રેસની અને સોનિયાની સેવા કરી છે એ જોતા, અને બીજા વિરોધ પક્ષો પણ એમનું નામ સ્વીકારી લેશે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે એ જોતા, પહેલું નામ સંઘમાંનું આવ્યું હોવા છતાં સૌથી વધારે સંભાવનાઓ અત્યારે તો પ્રણવ મુખર્જી પર ટકેલી દેખાય છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.